કાર્યક્રમો થયા તેમાં દરેક કાર્યક્રમમાં નિયમોના ધજાગરા ઉડ્યા. મહેસાણા તાલુકાના નુગર ગામે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા, જેમાં ભાજપના કાર્યકરો અને રજની પટેલ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. તો હવે જ્યારે રજની પટેલ જ નિયમો ન પાળે ત્યારે સામાન્ય કાર્યકરો અને લોકો પાસે શું અપેક્ષા રાખવાની? તો ત્યારે રજની પટેલે જ મંચ પર માસ્ક નહોતું પહેર્યું, તો સામાન્ય કાર્યકરો માસ્ક પહેરીને પછી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી રહ્યા હતા. ત્યારે લોકોએ જમવાનું ના ભારી હોય એવી રીતે લાઇનમાં ઉભા રહ્યા હતા. ત્યારે કોરોનાને વચ્ચેથી જવું હોય તો પણ જગ્યા ન બચે એટલી ભીડ જોવા મળી હતી. ભાજપના કાર્યકરો અને નેતાઓ વડાપ્રધાનનું માનતા નથી, કારણ કે મોદી સાહેબે તો અનેક વખત માસ્ક અને 2 ગજ દૂરીની વાતો કરી, પરંતુ કાર્યકરો અને ભાજપના નેતાઓ વડાપ્રધાનની વાતોને પણ જાણે હવામાં ઉડાવી રહ્યા હોય તેવું જોવા મળ્યું. સામાન્ય જનતા નાકના ટેરવાથી સહેજ પણ માસ્ક નીચું સરકે તો જાણે તેમના ખિસ્સામાંથી દંડરૂપી 1000નો ફટકો પડે. ત્યારે શું આ દ્રશ્યો તંત્રને નહીં દેખાતા હોય તેવો સવાલ ચોક્કસપણે ઉઠે છે. ભારતીય જનતા પાર્ટી મહેસાણા તાલુકા દ્વારા અમારા જિલ્લાના અધ્યક્ષ અને જસુભાઈના અધ્યક્ષસ્થાને આજે અને પ્રદેશે જે નવી જવાબદારી સોંપી છે એના સન્માન માટેનો સન્માન સમારંભ આજે અહીંયા યોજવામાં આવ્યો હતો. આજે અમે સૌ સાથે મળીને એક સંકલ્પથી આગળ વધીએ છીએ કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે ગુજરાતમાં આવી રહી છે, મહેસાણા જિલ્લામાં પણ તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જ્યાં પણ હશે ત્યાં તમામ સ્થાનો પર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે એ પ્રકારની દિશામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરશે એવા સંકલ્પ સાથે આજે અહીંયા જાય છે.